જય હિન્દ વિદ્યાર્થી મિત્રો રાયકા એજ્યુકેશન ચેનલ માં આપ સર્વેનું સ્વાગત આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 12 નકશો સમજીએ આખો પાઠ મિત્રો અગાઉની જેમ એનિમેશન ને પીપીટી દ્વારા જ બનાવેલો છે જેથી જોવામાં ખૂબ જ મજા આવશે તો આવો સ્ટાર્ટ કરીએ પાઠ નંબર 12 નકશો સમજીએ બહુ સુંદર રીતે અહીંયા નકશો સમજવામાં આપણને સહાય થાય એટલા માટે બહુ સરસ એનિમેશન ઉપયોગ કર્યો ચલો સ્ટાર્ટ કરીએ પાઠ જલ્દીથી આપણે બધા તમે મિત્રો ક્યાંય ને ક્યાંક પ્રવાસની અંદર જુદા જુદા સ્થળો જે ફોટામાં જોઈએ તો ગુજરાતના જુદા જુદા સ્થળો છે એમાં તમે જોઈ શકો છો સોમનાથ આપણે જોઈએ તો દ્વારકા તરણે નો મેળો ખૂબ જ પ્રખ્યાત છે એ પણ આપણે એમના વિશે જાણેલું છે ત્યારબાદ અંબાજી ખૂબ જ પ્રખ્યાત ધામ અને ઘોરડો કે સફેદ રણ આપણે પ્રવાસ માં મુલાકાત કરી જશે અને છેલ્લે સાપુતારા ગુજરાતનું એક માત્ર સ્ટેશન તો આ બધી જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક મુલાકાતમાં ગયા જ હશે હવે આ બધા ફોટો બતાવવાનો મતલબ શું મિત્રો તો એનો ઉપયોગ હવે આગળ આપણે સમજીએ તો આપણે જ્યારે પ્રવાસની અંદર જાણીએ જઈએ છીએ ત્યારે એ સ્થળથી આપણે પરિચિત હોતા નથી બરોબર એમ છતાં પણ આપણે એક્ઝેક્ટ એ જ જગ્યા ઉપર કઈ રીતે પહોંચી શકીએ તેનું કારણ છે આપણા આપણી જોડે એ પ્રવાસનો શું હોય છે મિત્રો નકશો હોય છે પરંતુ નકશો હોવાથી કામ પૂરું થતું નથી નકશો આપણને વાંચતા પણ આવડો જોઈએ તો કઈ રીતે વાંચી શકાય એની વાત પણ આપણે આ કરીશું જ જેથી આપણને ખૂબ ઉપયોગી થશે હવે તો મિત્રો ટેકનોલોજી વધવાની સાથે આપણા અંદર જીપીએસ સિસ્ટમ તમે બધા એનાથી પરિચિત છો જ કોઈ પણ સ્થળ ભલા આપણે અજાણ્યા હોય પહેલા આપણે પૂછવું પડતું પણ હવે કોઈને પૂછવાની જરૂર છે નહીં કારણ કે જીપીએસ ચાલુ કરો તો તમને એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યા બધું બતાવે એનાથી આપણે બધા પરિચિત છીએ જ તો આવો નકશા વિષયનો અભ્યાસ ડીપમાં કરીએ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પૃથ્વીનો ગોળાનો પણ ઉપયોગ આપણે સ્થળની પસંદગી કરવા કરી શકીએ પણ આનું એક મર્યાદા શું છે મિત્રો કે એ પણ આપણે અભ્યાસ તો પૃથ્વીનો શકે પરંતુ જયારે આપણે કોઈ ખંડ દેશ કે જિલ્લો કે તાલુકો કે કોઈ શહેર કે ગામનો અભ્યાસ કરવો હોય તો આપણને શું ઉપયોગી વધુ થશે નકશો કારણ કે નકશો શું હોય મિત્રો ફ્લેટ હોય છે એના કારણે આપણે સીધી એક જ નજરમાં આખું વસ્તુ જોઈ શકીએ છે તો પૃથ્વીનો ગોળો પણ ઉપયોગી છે પરંતુ અહીંયા આપણને નકશો વધુ ઉપયોગી થશે એનું કારણ પણ આપણે મિત્રો હવે નકશો શબ્દ ક્યાંથી આવ્યો એના વિશે આપણે થોડો પરિચય લઈએ તો અહીંયા અંગ્રેજી ભાષામાં આપણે એને મેપ કહીએ છીએ બરોબર મિત્રો તો મેપ એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે બરોબર જેનો અર્થ થાય છે મેપામુંડી એટલે કે શરૂઆતમાં મેપા હતું પછી અભ્રંશ અપભ્રંશ એટલે કે અમુક શબ્દ એવા હોય છે કે જે બોલવામાં હોય તો ધીરે ધીરે અપભ્રંશ થઈને હવે હાલ આપણે એને એનો અર્થ કેવો હોય મેપનો અર્થ શું આપણે પરીક્ષા પૂછાય કે મેપનો અર્થ શું તો હાથમાં રાખી સવાય રાખી શકાય એવો કાપડનો ટુકડો એને આપણે શું કહીએ છીએ મેપ અથવા નકશો અને બીજી આપણે વ્યાખ્યા કરવી હોય તો સામાન્ય રીતે એ રીતે વ્યાખ્યા થાય કે પૃથ્વીની સપાટી અથવા એનો કોઈ પણ ભાગનું સપાટ કાગળ પર આલેખન એટલે કે પૃથ્વીનો કોઈ પણ ભાગ હોય એનો આપણે કાગળ ઉપર આલેખન એટલે કે ડ્રો કરીએ તો એને આપણે શું કહીએ છીએ નકશો અને આ રીતે આપણે ઘણી બધી વિસ્તાર ને વિગતો એ બધું આપણે નકશાની અંદર સારી રીતે જાણી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ હવે નકશાપોથીના નકશા આપણે બધાએ નકશાપોથી પોથી છે મિત્રો તો એમાં જુદા જુદા પ્રકારના નકશા હોય છે બરોબર એમાં ઘણી બધી વિગતોના હોય છે ઉદાહરણ તરીકે એમાં રાજકીય નકશા હોય વહીવટી હોય પ્રાકૃતિક હોય અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા પણ નકશા હોય તો અહીંયા આપણે જોડે જોડે સવાલ પણ કવર કરીએ કે નકશા નકશાપોથીમાં કેટલા પ્રકારના નકશા હોય તો અહીંયા આપણે જવાબમાં લખી શકીએ કે રાજકીય વહીવટી પ્રાકૃતિક સાંસ્કૃતિક વગેરે દર્શાવતા નકશા હોય છે એ જ રીતે મિત્રો અહીંયા આપણે કોઈ કોઈપણ પ્રકારની વિગત જેમ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તો નકશા વિવિધ પ્રદેશની મહત્વ હોય એટલે કે કોઈ પણ વિસ્તાર હોય કોઈ પણ પ્રદેશ હોય એની વિશેષતા હોય આપણે ભારતની અંદર આખા જુદા જુદા રાજ્યો છે એની પણ વાત આગળ તો આ રીતે આપણને નકશો બહુ જ ઉપયોગી સાબિત થાય હવે અહીંયા નકશાના પ્રકાર જે પરીક્ષામાં આપણને બહુ જ પૂછાતા હોય છે કે નકશાના પ્રકાર કેટલા તો મિત્રો આમ જોવા જઈએ તો મુખ્ય બે પ્રકાર હેતુઓ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા તો આ સવાલ આપણે એક બનશે નકશાના પ્રકાર કેટલા અને કયા કયા તો અહીંયા આપણે બે લખ્યા હેતુ આધારિત અને માપ પ્રમાણે નકશા હવે પેલા આપણે હેતુ આધારિત નકશાની વાત કરીએ તો હેતુ એટલે કે કોઈ ઉદ્દેશ હોય એનો તો આ પ્રકારના નકશાની જરૂરિયાત પ્રમાણે વિગતો દર્શાવવામાં આવે એટલે આમાં ટોટલી બધી વિગતો નહીં પરંતુ જે કામની હોય એ રીતે નકશા તૈયાર કરવામાં આવતા હોય છે હવે આ હેતુ આધારિત નકશામાં જે વિગતો હોય એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે એના પાછા બે પ્રકાર પડે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક મતલબ એટલે અંદર જંગલો નદીઓ આવી પ્રકૃતિ એટલે કે આપણી રીત રિવાજો માન્યતાઓ ઉત્સાહો છે આ બધી વાતો સાંસ્કૃતિક ભાગની અંદર થતી હોય છે તો એના પણ પાછા બે આપણે ભાગ પાડી શકીએ હેતુ આધારિત નકશાના કયા બે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તો આ રીતે આપણે સવાલો પણ કવર કરતા જોઈએ હવે આપણે પ્રાકૃતિક નકશા મેં તમને અગાઉ પણ કીધું કે પ્રાકૃતિક એટલે જે કુદરતે બનાવેલું છે જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ પર્વત એ શેમાં આવે પ્રાકૃતિકમાં આવે તો થોડું આપણે સમજીને તૈયાર કરીએ જેથી કરીને જરૂર ના પડે ત્યારબાદ આપણે ઉચ્ચ પ્રદેશ તો મિત્રો ઉચ્ચ પ્રદેશ પણ એક શેનો ભાગ કહેવાય પ્રકૃતિનો ભાગ છે કારણ કે કુદરતે બનાવેલું છે અહીં આપણે નકશામાં પણ ઉચ્ચ પ્રદેશ અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ જે તમને ગ્રીન કલરનું દેખાય એ આખો ઊંધો ત્રિકોણ આકાર એ ઉચ્ચ પ્રદેશ જ એને આપણે કહીએ છીએ ત્યારબાદ આપણે મેદાની વાત કરીએ તો એ પણ પ્રાકૃતિક નકશાનો ભાગ કહેવાય ત્યારબાદ નદી અને મહાસાગર તો અહીંયા જેટલી પણ તમે દ્રશ્યો જોવો છો મિત્રો એ બધા જ શું કહેવાય કુદરતે નિર્માણ થયેલા છે એટલે બધા એને આપણે પ્રાકૃતિક નકશા કહીશું તો હવે તમને કે કે પ્રાકૃતિક નકશાના ઉદાહરણ આપો તો આપણે આસાનીથી આપી શકીએ છીએ તો આટલી ટોટલી વિગતો જે છે એ કયા નકશામાં આવશે પ્રાકૃતિક નકશામાં એક નોટ અલગ હોય તો એની અંદર પણ તમે લખી લખીને તૈયાર કરી શકશો હવે આપણે પ્રાકૃતિક નકશામાં બીજી પણ વાતો આવે જેમાં વન્ય પ્રાણીઓ પણ શેમાં આવશે પ્રાકૃતિક નકશામાં આવશે વનસ્પતિ અને જંગલો પણ શેમાં આવશે પ્રાકૃતિક નકશામાં આવશે અને ખનીજો પણ શેમાં આવશે પ્રાકૃતિક નકશામાં તો આ રીતે આપણે શબ્દો કરતા ચિત્રો દ્વારા પણ કાયમ માટે યાદ રાખી શકીએ તો આ રીતે આપણે નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિવહન આ બધી જ વસ્તુ આપણે જોઈએ હવે ભૂપુષ્ઠના નકશા તો ભૂપુષ્ટ એટલે જમીનની સપાટી ઉપર જુદા જુદા જે દ્રશ્યો ભૂપુષ્ટ કહીએ છીએ જોઈ શકીએ કે એમાં પર્વતો આવી ગયા પ્રદેશો જમીનની સપાટી અને એના ઉપર જે નિર્માણ થયું હોય એ બધું ભૂ સપાટીના નકશાની અંદર એનો સમાવેશ થતો હોય છે હવે આપણે હવામાન ને આબોહવાના નકશા એ ખાસ કરીને જે હવામાન વિભાગ હોય છે એમના માટે ખાસ ઉપયોગી હોય કે વાતાવરણ કેવું રહેશે તો અહીંયા આપણે સ્થળ કે પ્રદેશનું હવામાન અને આબોહવા તાપમાન વરસાદ પવનો કારણ કે આ બધી જે નીચે લખી તાપમાન વરસાદ આ બધી આવે એ હવામાન અને આબોહવામાં આવે તો તાપમાન આપણે જોઈ ત્યારબાદ નીચે વરસાદનું ચિત્ર અને છેલ્લે આપણે પવનો તો આ ત્રણ વસ્તુ કયા નકશામાં આવશે હવામાન અને આબોહવાના નકશામાં આ ત્રણ વિગતોનો સમાવેશ થાય અને એ દર્શાવતા નકશા હોય તો એને આપણે કહેવાય હવામાન અને આબોહવાના નકશા તો આ રીતે આપણે સારી રીતે કાયમ માટે યાદ રાખી શકીએ હવે આપણે ખગોળીય નકશા જોઈએ ખગોળ મિત્રો એની અંદર આપણે જોઈએ કે ખગોળમાં કઈ વાતો આવે તો અહીંયા ગ્રહો આપણે જોઈ શકીએ ત્યારબાદ ઉપગ્રહો ઉપગ્રહો પણ સમજીએ પૃથ્વીનો એક આપણે ઉપગ્રહ છે ચંદ્ર એ રીતે આકાશ ગંગા ભૂગોળમાં જયારે વાત આવશે ત્યારે ડીપમાં ભણાવશું અને નક્ષત્રો તો ગ્રહો ઉપગ્રહો આકાશ ગંગા અને નક્ષત્રો એ બધા શેના ભાગ કહેવાય ખગોળના ભાગ કહેવાય તો એ બધી બાબતો દર્શાવતા નક્ષા આપણે શું કહીએ ખાગોડે નકશા કહેવાય તો આ રીતે લાઈન ટુ લાઈન આપણે યાદ કરતા રહીએ અને અલગ નોટમાં તમે નોંધ કરશો સવાલો બનાવીને તો પરીક્ષામાં એ પણ બહુ ઉપયોગી સાબિત થશે હવે આપણે મિત્રો જોઈએ સાંસ્કૃતિક નકશા તો સૌથી પહેલા માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા કારણ કે સાંસ્કૃતિક એટલે શું માણસે બધું નિર્માણ કર્યું હોય અને અગાઉ જે પ્રાકૃતિક નકશા કીધા એ બધું પ્રકૃતિ તૈયાર કર્યું હોય તો આ નકશામાં આપણે કઈ કઈ વાતોનો સમાવેશ થશે અહીંયા સવાલ આ ખાસ આપણે યાદ રાખીએ કે સાંસ્કૃતિક નકશામાં કઈ કઈ વાતોનો સમાવેશ થાય તો આપણો જવાબ આવશે કે સાંસ્કૃતિક ખેતી અહીંયા આપણે જોઈ શકીએ અને પરિવહન પરિવહનના બધા સાધનો આવી જાય ટ્રેન થી વિમાન છે અને જુદા જુદા પ્રકારના કારકો શીપ તો અહીંયા સવાલ બહુ ખાસ યાદ રાખજો મિત્રો કારણ કે આપણા પાઠનો ઉદ્દેશ જ છે કે પરીક્ષામાં આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ સવાલ આ રીતે બનશે કે સાંસ્કૃતિક નકશામાં ઉદાહરણો છે તો આ રીતે આપણે સવાલો પણ તૈયાર કરતા જઈએ અને પાઠ પણ સમજતા રહીએ હવે મિત્રો વાત કરીએ રાજકીય નકશા કોને કહેવાય તો જ્યારે કોઈ ખંડ દેશ સ્થાનિક તંત્ર કે સરહદો આ વિગતો તમે ખાસ યાદ રાખો રાજકીય નકશામાં કઈ કઈ વાતો આવશે તો ખંડ દેશ રાજકીય વહીવટી તથા દેશની સરહદો આ બધું દર્શાવતા શું કહેવાય રાજકીય ઔદ્યોગિક નકશાઓ એ તો આપણને ઔદ્યોગિક નકશામાં કઈ વાતો આવશે તો એમાં ઔદ્યોગિક ક્ષેત્રો છે ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ હોય કે પહેલી કંપની કઈ રીતે સ્થાપાય ભારતમાં જેમ કે સૂત્રની કંપની ક્યાં સ્થાપાણી ખાંડ ઉદ્યોગ ક્યાં આ બધા તબક્કાવાર ઇતિહાસ કહેવાય ત્યારબાદ ઉત્પાદન કેટલું થાય આ બધી વાતો દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા એટલે કે ઇતિહાસ તો કોઈ પણ કે રાષ્ટ્રનો વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા આખી હિસ્ટ્રી આપણને બતાવે કે કઈ રીતે ગામ હતું એનો વિકાસ થયો કે કઈ રીતે સિટી બન્યું શહેર બન્યું તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા એને આપણે કયા નકશા કહીએ છીએ ઐતિહાસિક નકશા નકશાનું માપ મિત્રો જુઓ કે એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર કે ઓછું હોય તેને મોટા માપ નકશા કહેવાય તો મોટા માપના નકશામાં કેટલો સમાવેશ થાય તો એક સેન્ટીમીટર સમજી શકો એક સેન્ટીમીટર કોને કહેવાય એમાં પચાસ કિલોમીટર કરતાં ઓછું હોય હવે મિત્રો નકશામાં હજારો કિલોમીટર હોય એ કોઈ આપણે એક નોટબુકના એક પાનામાં આટલા કિલોમીટર આપણે સમય ના શકીએ પરંતુ એમાં શેમાં કન્વર્ટ કર્યું હોય સેન્ટીમીટમાં એટલે એક સેન્ટીમીટર બરાબર અહીંયા કેટલા કિલોમીટર આપણે સમજવાના પચાસ કિલોમીટર તો આ રીતે પણ આપણે બનાવી શકતા હોઈએ છીએ એટલે સેન્ટીમીટર પચાસ કિલોમીટર પૃથ્વી પરનું જે વાસ્તવિક અંતર અહીંયા દર્શાવતા હોય છે ત્યારબાદ મોટા ભાગના નકશામાં વિગતો વધારે દર્શાવેલી હોય છે જેમ કે અહીંયા આપણે તાલુકા શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે તો અહીંયા આપણે એક સવાલ બન્યો કે મોટા માપના નકશામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તેમાં તાલુકા શહેર કે ગામના નકશાનો સમાવેશ થતો હોય છે હવે આપણે નાના માપના નકશામાં શું હોય છે કે પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે કે આખી પૃથ્વીને તો આપણે નકશામાં દર્શાઈ ના શકીએ એટલા નાનાની અંદર પરંતુ એનો વિશાળ વિસ્તાર આપણને સેન્ટીમીટરમાં આ રીતે કન્વર્ટ કરીને બતાવવામાં આવતો હોય છે જેમ કે ખંડ કે દેશના નકશા અને નાના માપના નકશા પણ આપણે કહી શકીએ છીએ તો આ રીતે વિશ્વનો નકશો દેશના નકશા નકશા પોના નકશા આ બધા પ્રકાર છે નાના માપના નકશાના ચાર પ્રકાર તો અહીંયા આપણે નાના માપના નકશા કોને કહેવાય અને મોટા માપના નકશા કોને કહેવાય એની વાત કરી જેમાં આપણો એટલાસ ત્યારબાદ કેડેસ્ટ્રલ અને સ્થળ વર્ણન અને ભીતકથા એટલે કે ભીત ચિત્રો આ બધી વસ્તુ આપણે આ ભાગની અંદર જ સમાવેશ થતો હોય છે તો આ રીતે આપણે નકશા નાના પ્રકારના અને મોટા પ્રકારના કોને કહેવાય એની પણ વાત ક્લિયર કરી

કોલકાતા ની અંદર થતા હોય છે તો એક સવાલ આપણે અહીંયા બે બનેલા એની પણ વાત કરીએ ક્લિયર કરી તો સાથે સવાલો પણ જોતા જઈએ હવે એન એસ આર એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ સંસ્થા ક્યાં છે હૈદરાબાદમાં આ સવાલ પણ ઘણીવાર વાર છે અહીંયા આપણે હૈદરાબાદ નું લોકેશન જોઈ શકીએ છે આપણે ઈસરો એ અવકાશ થી આપણે બધા પરિચિત છે કોઈ પણ રોકેટ ઉપગ્રહો બધા ઈસરો દ્વારા જ મોકલતા હોય છે તો આ સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાલી તસવીર છે કે જે અહીંયા આ સંસ્થા હૈદરાબાદમાં કઈ એન એસ આર એનું આખું નામ પણ આપણે યાદ રાખીશું અને અહીંયાથી આ રીતે આ ઈસ્પ્રોનું એક સિમ્બોલ છે કે જે સ્પેસના લગતું રિસર્ચ અને ઉપગ્રહો મોકલવાનું કામ કરી અને ઘણા બધા ઇતિહાસો પણ રચેલા છે તો એ હૈદરાબાદમાં આવેલી છે એની પણ આપણે વાત ક્લિયર કરી હવે સર્વે ઓફ ઇન્ડિયા આ એક સંસ્થા છે આ ક્યાં આવેલી છે દહેરાદૂન તો આપણે ત્રણ સંસ્થા જોઈએ અને ત્રણ સંસ્થા ક્યાં આવી છે એની પણ વાત કરશું આપણે તો કોઈ કોઈપણ નકશાનું જ્યારે નિર્માણ થાય ને એની ઉપયોગ જ્યારે વાત આવે તો એને મંજૂરી આપવાનું કામ કોણ કરે તો સર્વે ઓફ ઇન્ડિયા કે જે ક્યાં આવેલી છે દહેરાદુન તો આપણા પાઠ્યપુસ્તકમાં જે તમે નકશા જોવો છો એ સંસ્થા કોણ પ્રમાણિત કરે છે ત્યાંથી પ્રમાણિત થઈ અને આવે પછી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ તો આ રીતે મિત્રો આપણો પાઠ હતો પાઠ નંબર બાર ચાલો નકશો સમજીએ એની સંપૂર્ણ વાત કરીએ આ પહેલો ભાગ છે મિત્રો બીજો ભાગ આવશે એની અંદર આપણે આ પાઠ સંપૂર્ણ ક્લિયર કરીશું તો ત્યાં સુધી રાયકા એજ્યુકેશન ચેનલ જોતા રહો કે જેની અંદર પીપીટી અને એનિમેશન દ્વારા સંપૂર્ણ વિડીયો તમને જોવા મળશે તો મિત્રો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં ટૂંક સમયમાં રિલીઝ થશે મળે બીજા ભાગમાં ત્યાં સુધી જય હિન્દ